નમસ્કાર દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે વડોદરા ન્યૂઝ નેટવર્કમાં જ્યોતિષ ભાગ્ય ફળમાં બાવીસ ઓગસ્ટ બે હજાર વીસ શનિવારનો શુભ દિવસ ભાદ્રપદ સુકલ પક્ષ ચતુર્થી તિથિ આ દિવસે ગણેશ ભગવાનનો જન્મ થયો હોવાથી મધ્યાહનના સમયે જન્મ થયો હોવાથી ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે ગણેશ ભગવાન બલ બુદ્ધિ ઐશ્વર્ય અને સુખ અને સંપત્તિના પ્રદાતા છે તો કેવી રીતે ગણેશ ભગવાનની આ દિવસે સ્થાપના કરીશું પૂજા કરીશું અને ગણેશ ભગવાનની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરીશું તો જાણીએ સર્વપ્રથમ તો ગણપતિ ભગવાન બલ બુદ્ધિ અને ઐશ્વર્યના પ્રદાતા છે છાત્રોમાં વિદ્યાર્થીઓ માટે બુદ્ધિ વધે એટલા માટે ગણેશ ભગવાનની સ્થાપના તથા પૂજા કરી શકાય છે કલૌ ચંડી વિનાયકો શાસ્ત્ર મેં કીધું છે કળિયુગમાં ગણપતિ અને માતાજીની આરાધના ઉપાસના કરવાથી દરેક મનોવાંછિત કાર્ય પૂરા થાય છે તો બાવીસ ઓગસ્ટ બે હજાર વીસ શનિવારના શુભ દિવસ ભાદ્રપદ શુકલ પક્ષ ચતુર્થી તિથિ ને ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે ગણેશ ભગવાનનું વાહન મૂષક છે અને ગણેશ ભગવાનની બે પત્નીઓ છે રિદ્ધિ અને સિદ્ધિ જે આપણને જીવનમાં રિદ્ધિ અને સિદ્ધિ એટલે લક્ષ્મી આપે છે ગણપતિ ભગવાનનું એક નામ લંબોદર પણ છે તો ગણેશ ચતુર્થીના દિવસે સવારે પ્રાતકાલે નિત્ય કર્મ કરીને સ્નાદિથી નિવૃત્ત થઈને પૂરવ અને કે ઉત્તર દિશામાં બાજટ મૂકીને સ્થાપન કરવું એના ઉપર લાલ કાપડ બાજટ ઉપર પાથરવું રક્તાંબર એટલે લાલ કાપડ ભગવાનને અતિ પ્રિય છે રક્તાંબર કહેવામાં આવે છે એના ઉપર ઘઉં મૂકવા અને ભગવાન ગણપતિ ભગવાનની મૂર્તિ ચાંદીની મૂર્તિ અથવા માટીની મૂર્તિ સ્થાપન કરવી ભગવાન પાસે દીવો કરવો ધૂપ દીપ થી પૂજા કરવી ભગવાનને સ્નાનાદિ કર્મ કરવું અને પંચામૃત દૂધ દહીં ઘી મધ અને સાકર થી પંચામૃત થી સ્નાદિ કરાવીને સુગંધિત અત્તર તે સ્નાન કરાવવું પછી ભગવાનને પીઠ ઉપર વિરાજમાન કરીને એમને મોદક અતિ પ્રિય છે અને દુરવા દૂરવા અતિ પ્રિય છે તો ભગવાનને દૂર્વા ધરાવવાની અને મોદક એટલે લાડુ એકવીસ લાડુના પ્રસાદ ભગવાનને ધરાવવાનું આરતી કરીને ભગવાનનું પ્રસાદ વેચવાનું અને ભગવાનનો મંત્ર ઓમ વક્ર તુંડાય નમઃ ઓમ લંબોદરાય નમઃ આ મંત્ર બોલીને ભગવાનને દૂરવા અર્પણ કરવાની આ દિવસે ગણપતિ અથર્વ શીર્ષનો જો પાઠ કરવામાં આવે તો દરેક કાર્ય સિદ્ધિ થાય દરેક કાર્યમાં તમને સફળતા મળે નોકરીમાં અટકળ આવતી હોય તો નોકરી મળે વિદ્યાર્થીઓ માટે જો વિદ્યાભ્યાસમાં તકલીફ આવતી હોય તો ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવાથી માનસિક એકાગ્રતા વધે છે અને ભણવામાં વિદ્યાર્થીઓ માટે સ્થિરતા રહે છે જેથી ગણપતિ એક બુદ્ધિના પણ પ્રદાતા છે જ્ઞાન વધે છે બુદ્ધિ વધે છે ઐશ્વર્ય વધે છે જો ગણેશ ભગવાનની પૂજા કરવામાં આવે તો આ દિવસે ગણપતિ અથર્વર ની સાથે ગણેશ યાગનું પણ મહત્વ બતાવેલું છે એકસો આઠ અથવા એક હજાર લાડુનો હવન કરીને ગણેશ યાગ કરી શકાય છે ભગવાનને દૂરવા અતિ પ્રિય હોવાથી દૂરવા ચડાવવાથી વંશની વૃદ્ધિ થાય છે જેમને સંતાન ના હોય તે જાતકે ભગવાન ગણપતિને દૂરવા અર્પણ કરવાનીથી એમને વંશ આગળ વધે છે મોદક ધરાવવાનું પ્રસાદમાં પછી ભગવાન એકવીસ મોદક ધરાવવાનું અને પાંચ મોદક ભગવાનની પાસે મૂકીને બીજા મોદક પ્રસાદમાં વેચવાનું અને ગણપતિ ભગવાનને અંતમાં પ્રાર્થના કરવાની અને આ મંત્ર ખાસ બોલવાનો ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિય સમપ્રવા નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકારેશુ સર્વદા ગણપતિ ભગવાન વિઘ્નોના હરતા છે કોઈ પણ જીવનમાં કાર્યમાં અટકળ આવતી હોય તો ગણપતિ ભગવાન એ વિઘ્નોને દૂર કરે છે એટલે એમનું એક નામ વિઘ્ન હર્તા પણ છે અને કહેવાય છે કે દરેક જીવનમાં જે પણ કંઈ સુખ મેળવવું હોય તો ગણપતિ ભગવાનની ઉપાસના કરવાથી આપણા દરેક જીવનના સુખના પ્રદાતા પણ છે જેથી ગણપતિ ચતુર્થીના દિવસે ગણેશ ભગવાનની પૂજન અને આરાધના કરવાથી આપણને દરેક મનોવાંછિત કાર્ય સિદ્ધ થાય છે ગણપતિ ભગવાનની સ્થાપનામાં માટીની મૂર્તિ લેવાથી ગણપતિ સ્થાપના ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ એમની પૂજન અર્ચના થાય છે દસમા દિવસે ગણપતિ ભગવાનનું વિસર્જન કરવામાં આવે છે જેથી આ દિવસે માટીની મૂર્તિ ઘર આંગણે આપણે કોઈ પણ સ્થાન પર જલમાં એને વિસર્જન કરવાનું જેથી માટીની મૂર્તિ સ્થાપિત કરવાથી એ આપણે વિસર્જન કરી શકીએ છીએ ગણપતિ ભગવાનને લાલ પુષ્પ અતિ પ્રિય છે એમને અબીલ ગુલાલ સિંદુર હળદર ચડાવીને લાલ ગુલાબનું પુષ્પ અર્પણ કરવાનું અને મનમાં ઓમ વક્ર તૃંડા નમઃ આ મંત્ર બોલતા બોલતા ભગવાનના નામ મંત્રથી પૂજા કરવાની અને જે વિદ્યાર્થી બંધુઓ છે એમને ગણપતિ ભગવાનના આ મંત્રનો ખાસ જાપ કરવાથી દરેક કાર્યોમાં એમને સફળતા મળે છે અને બુદ્ધિ જ્ઞાન અને ઐશ્વરીય ભગવાન ગણપતિ પૂજા કરવાથી વધે છે જેથી આ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ ભગવાનની સ્થાપના કરવાનું અનંત ગણું પુણ્ય ફળદાયી છે શાસ્ત્ર મેં કીધું છે કે આ દિવસે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર ઉદય જોવાનું ના હોય કેમ કેમ કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને કલંક લાગેલો છે જો કોઈ પણ દિવસે વ્યક્તિ આ દિવસે ભૂલ ચૂકે પણ ચંદ્રને જોઈ લે તો એના જીવનમાં કલંક કે આરોપ કે લાંછન અવશ્ય લાગે છે મહાભારતની કથા અનુસાર કૃષ્ણ ભગવાને ગણેશ ચતુર્થીના ચંદ્ર ઉદય જોઈ લેવાથી એમને સ્મરનાતક મણી ચોરવાનો આરોપ લાગ્યો હતો જેથી આ દિવસે ખાસ કરીને ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાનો નહીં જો જોવામાં આવે તો આખા વર્ષ દરમિયાન ક્યાંય પણ આરોપ લાંછન અવશ્ય લાગે છે યદિ કદાચ ભૂલ ચૂકે લાગી જાય તમે જોઈ લો ભૂલ ચૂકે તો તે દિવસે સ્મરણાતક મણીની કથા સાંભળવાથી એ દોષ દૂર થાય છે યંદ્ર ઉદય થાય તે સમયે ચંદ્રને જલ અર્પણ કરવાનું હોય તો આંખો નીચી નજર કરીને ચંદ્રને જલ અર્પણ કરવાનું આ દિવસે ઉપવાસ કરવાનું અતિ મહત્વ પુણ્ય ફળ બતાવવામાં આવ્યું છે ઉપવાસ કરવાથી સર્વ કામનાઓ પૂરી થાય છે જેથી ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ કરવાનો અને ભગવાનને દૂરવા લાલ પુષ્પ અર્પણ કરવાથી દરેક કાર્યોમાં સફળતા મળે છે તો આ દિવસે ગણપતિ ભગવાનનું પૂજન અર્ચન કરીને પુણ્ય ફળ પ્રાપ્ત કરવાનો બહુ અનેરો ઉત્સવ છે તો દરેક મિત્રોને દર્શક મિત્રોને ગણપતિને ઓમ લંબોદરાય નમસ્તુભ્યમ શતદમ મોદગ પ્રિયમ નિર્વિઘ્ન કુર મે દેવા સર્વેશું સર્વદા આ મંત્ર નમસ્કાર કરીને પગે લાગીને ભગવાનને પ્રણામ કરવા